ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ત્રિલોક નો નાથ પરિબ્રહ્મ પરમાત્મા પોતે પોતાના નાના ભાઈ લક્ષ્મણ જતીનું મસ્તક ખોળામાં લઈ આ સમયે જો કોઈ ભાઈને જગાડે તો જેવું તેવું રાજ્ય નહીં અયોધ્યા જેવી નગરી એને બે હાથ જોડી પગે લાગે હું એને આપી દઉં પણ જો મારા ભાઈને જો કોઈ સજીવન કરે કારણ કે સુખને સૌ છાયા કરે દુઃખમાં અડખે નહીં કોઈ હે સમય એવી વસ્તુ છે કે ભલભલા માણસ સાથ છોડી દે રોજ બેરા બળને રહેતા હોય પણ સંકટના સમયે
એ માણસ ગલી બદલાવી નાખે, શેરી બદલાવી નાખે. આપણે જેની રાહ જોતા હોય એ માણસ ગમે તે બહાનું કાઢી દે કે આજે તો નથી વાય, એનું નામ સંકટનો સમય કહેવાય. અને ચાર વસ્તુની સમય આવે જ ખબર પડે. મહાત્મા સંત તુલસીદાસજી રામાયણ ગ્રંથની અંદર લખે છે, રામચરિત માનસની અંદર લખે છે, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આપતકાલ પરખીએ ચારી. આની ખબર ક્યારે પડે? કસોટીનો સમય હોય ત્યારે. બાકી તો બધું બરોબર જ હોય. માણસની ધીરજ ક્યારે છે? તો એ ધીરજ રાખવાનો સમય આવે ત્યારે ખબર પડે, રહેતી નથી. ધર્મ 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 આપણે બધા કરી રહ્યા છે, પણ ખબર ક્યારે પડે? ધર્મને માટે કઈક બલિદાન આપવાની, ખપી જવાની, ધર્મને માટે કઈક યોગદાન આપવાની જ્યારે વાત આવે ત્યારે ખબર પડે ધર્મ કેટલો છે. મિત્ર, મિત્ર આખી દુનિયા તમારો મિત્ર બની જાય, પણ મિત્રને મિત્રની જરૂર પડે. મિત્રતાને જ્યારે ઊભું રહેવાનો વારો આવે ત્યારે ખબર પડે મિત્ર કેટલા. ઓર નારી, આપણા પત્ની હોય, ઘરના હોય માણસ, એની પણ એવો સમય હોય. અનાજ એક ટંકનું ઘરમાં હોય નહીં, અથવા તો કોઈ પણ મુસીબતનો સમય હોય ને ત્યારે બાજુમાં ઉભા રહે, ઉભા રહીએ, અડીખમ આપણને એક પડકારો કરે એનું નામ. બાકી તો સંસારની અંદર ઘરે ઘરે હોય જ છે. એટલે ભગવાન રામચંદ્રજી કહે છે, આશા કેવી છે જો ગયો ગયો કોઈ સંકટ સમયે કોઈ માણસ દવા લેવા ગયો હોય, કોઈ વસ્તુ લેવા ગયો હોય કે એમને અત્યારે આની જરૂર છે, તમે અને એક ભાઈને આપણે મોકલીએ, તો એક એક ક્ષણ આપણને લાગે હજી કેમ ન આવ્યો, હજી કેમ ન આવ્યો, હજી કેમ ન આવ્યો. નહીતર કઈ સમય બહુ લાગ્યો નહીં, ઓલો જલ્દી જ કરતા હોય જોઈ. એટલે ભગવાન Oh.
છે અને આમે સમયે કોઈની રાહ જોતો નથી આપણે સમયને હારે ફિટ થઈ જવું જોઈએ બાકી આ એવો પ્રસંગ છે ગોડ બંગાળાના રાજા અને 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ ભરતુરી જે અમર પુરુષો સવારામ બાપાએ કીધું ને ગુરુને યહી મૂર્ત વળખાય રંકા વંકા કેવલ કુબા મસ્ત મીરાંબાઈ દત્ત કબીર ભરતુ હરિ ગોરખા ગુરુને યહી મૂર્ત વળખાય કેવી ખબર એનું વર્ણન કર્યું યહી મૂર્ત કો જરા મરણ નહીં નહીં રૂપ નહીં છાયા હે ભાઈ કોણ પૈસા વાળા વાતું કરે કોણ નડે જ ગઈ મને ભાઈ यही मूरत को जरा मरण नहीं नहीं रूप नहीं छाया धूप नहीं छाया मढ़िए मढ़िए आसन उनका दर्शन कोई विरलाए पाया ई महापुरुषों ना दर्शन जेने जेने कर्या होई एनो तो जन्म धन्य थई गयो पण एमना मात पिता ने एमनी जनेता ने पण आपणे करोड़ों वार धन्यवाद आपवो जोईए जननी जण तो भक्त जण का दादा का शूर नहीं कर रहे जे वांझणी मत गुमाविश नोर हैं न जन्मे वीर कै शूरो न जन्मे कोई संत उपकारी न कामा नऊ भले जन्मे समझवी वांझणी नारी सन्नारी होई ते जाने हृदय निवात ने मारी जनेता ने उधर जन्मा શ્રી કૃષ્ણ ને રામ અવતારી એટલે સોનલા વાટકડી તો આપણે શિવરાત્રીમાં પૂરી કરશું જેને સાંભળવી બધા આજથી નિમંત્રણ જાહેર નિમંત્રણ છે બધાને ભાવ ભર્યું આમંત્રણ છે બધા ગિરનારમાં આવજો ત્યાં ધોણો લાગ્યો હશે હરિહર 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 એમને આકલું બોલતી હશે ફાંજ પડે ને એવી તો આપણી જ ક્ષેત્ર છે ગિરનાર ક્ષેત્ર જ છે બાકી તમે અમે તો આખા વિશ્વમાં ફરતા હોય હે પૂછે નહીં કે જમીન આવ્યા છો કે હું કઈ ચા પાણી કે હાલો પરવારા ચડી જાઓ બસ અહીં આવતા રહ્યો જલ્દી પાછા કે ટીપુ મારવા માંડો હું પર આમ કરું યાદ પવે કે બાકી રહ્યું એટલે આપણી જ ભૂમિ એવી છે જ્યાં હરિહરની હાકલું ફરતી હોય બસ બીજું તમે ગમે તે કામે ગયા હોય એ બધું પછી પેલા હરિહર કરી લ્યો ચા પાણી પીઓ પાણી પીઓ આરામ કરો સારી પથારી આપે સુઈ જાઓ આરામ કરો તો નજર Thank you.
से अने भेक भगवान हजारो भेक दशनाम भेक गुरु सिद्ध सन्यासी सर्वदेव रक्षा करे एक भेक नहीं दरेक भेक सर्व भेक या हम बैठा हो महात्माओ फकड़ाओ भगवाधारी है कोई कुंडलधारी कोई जटाधारी कोई मठाधारी अन्य पशी सोनलावा टकड़ी के वाती हुई एटले